છેલ્લા 5 વર્ષમાં નગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકોએ પ્રજાને વચન આપ્યા પછી પોતાના વિસ્તારોમાં કેવા પ્રકારના પ્રજાલક્ષી કામ કર્યા છે, તેમજ 5 વર્ષ વીત્યા પછી સ્થાનિક લોકોનું નગરસેવક માટે શું મંતવ્ય છે, તો જાણીએ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. પાલનપુર બોલે છે. જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં છેલ્લા 5 વર્ષ સુધી ભાજપ શાસિત પાલિકાનું શાસન રહ્યું છે, ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમે પાલનપુર શહેરના વોર્ડ નંબર 2ની મુલાકાત લીધી હતી. શહેરના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા 4 નગરસેવકોમાં કુસુમબેન રાવલ, જયંતિભાઈ પઢિયાર, વિપુલ કુમાર રાવલ અને પરમેશ્વરીબેન ગેહાની નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ આ ચારેય નગરસેવકો માટે પ્રજાએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 2ના નગરસેવકો વિકાસ કામના નામે મીંડું હોવાનું જણાવી ફરી બીજી વાર 2 નંબરના વોર્ડમાં ચૂંટણી લડશે તો પ્રજા છોડશે નહીં તેવો રોષ વ્યક્ત કર્યો હતો. પાલનપુર નગરપાલિકાના નગરસેવકોના 5 વર્ષ પૂરા થયા છે. હવે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે 5 વર્ષ સુધી જે લોકો સ્થાનિક લોકોએ નગરસેવકોને ચૂંટાઈને પાલિકામાં મૂક્યા છે, ત્યારે હાલના જે સ્થાનિક લોકો છે એમનું શું કહેવું છે, કેટલા સંતુષ્ટ છે 5 વર્ષ સુધી જે નગરપાલિકાના કોર્પોરેટરે જે કામ કર્યું છે? રીતનભાઈ, ખાસ કરીને 5 વર્ષ સુધી આપે જે નગરપાલિકાના નગરસેવકોને ચૂંટાઈને પાલિકામાં મૂક્યા છે, તે 5 વર્ષમાં જે કામગીરી કરી એનાથી તમે કેટલા સંતુષ્ટ છો? એમની પાછળ ખૂબ જ મહેનત કરી હતી ચૂંટાવા માટે, અને 5 વર્ષમાં 4 નગરો સેવકમાંથી ક્યારેય કોઈ પ્રસંગ સિવાય એક પણ આપણને નજરે પણ નથી આવ્યા, કે કોઈ એવા મોટા કે પબ્લિકને લગતા કે સોશિયલ કોઈ પણ કામ એમનાથી થયા નથી. 5 વર્ષ અમારા નકામા ગયા એવું અમે અત્યારે મનમાં અનુભવીએ છીએ. આ 5 વર્ષમાં અમારા કેટલાય પ્રશ્નો, જેમ કે રોડના પ્રશ્નો તો દર વખતે હોય જ છે, નવા રોડ કરેલા બી તોડી અને ફરી એમને પેલા લાઈનો નાખી આ નાખીને જે તે સ્થળે એવી જ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. પબ્લિકને ઉલ્લુ બનાવી અને એમને એમ જ કહેવામાં આવ્યું છે કે આ આમ થશે આમ થશે, પણ કરવું હતું એનાથી ઊંધું જ કર્યું છે આ વખતે. સવાલ કે 5 વર્ષ સુધી જે નગરપાલિકાના જે નગરસેવકો છે વોર્ડ નંબર 2ના, એ જે ચૂંટાયા પછી વ્યક્તિગત વ્યવહાર સ્થાનિકો સાથે કેવું રહ્યો? મેં આગળ જ કહ્યું એમ કે 5 વર્ષ સુધી 5 વર્ષ સુધીમાં કોઈ પણ વ્યક્તિ, એમ કે તમે એમને પૂછી શકો છો કે તમે કોઈ નગરસેવકને ઓળખો છો તમારા, તો એના મોઢે ના હશે. આ રીતનો વ્યવહાર એમનો થઈ ગયેલો હતો. જ્યારે પણ એમને કંઈ પણ એમના લાભની વસ્તુ હોય કે હોય ત્યારે આગળ આવી અને ઊભા રહે છે. બાકી કોઈ સેવાકીય કે પબ્લિકને જે સેવક તરીકે એ પોતે ચૂંટાયા છે નગરના, તો એ રીતના કોઈ પણ કામ આજ સુધી 5 વર્ષમાં કર્યા નથી. ફરી તમારી પાસે આવશું. ખાસ કરીને તમે વોર્ડ નંબર 2ના જે નગરસેવકો છો, નગરસેવકો છે, 5 વર્ષ પૂરા થયા છે, તમને કેટલો સંતુષ્ટ છે? સંતુષ્ટમાં તો કેવું છે કે 0% સંતુષ્ટ છે. કોઈ જાતનું કોઈ કામ કર્યું નથી આ લોકોએ. કોઈ વાર તહેવાર પ્રસંગ હોય ત્યારે મૂઢું દેખાડવા આવે, ફોટા પડાવવા આવે, હાર પહેરવા આવે છે, બીજું કોઈ જાતનું કામ કર્યું છે નહીં. અને એકલો ભ્રષ્ટાચાર કરે છે અને મારા પાસે પ્રૂફ છે બધું. મેં અગાઉ પણ માહિતી માગેલી હતી અને માહિતી આજ દિન સુધી મને મળી નથી. છેક 2011થી માંડીને આજ સુધી જેટલા બી આવ્યા છે બધા ભ્રષ્ટ છે નગરપાલિકા, પાલનપુર નગરપાલિકામાં. અને આ રોડ બનાવવા પર રજૂઆત કરતાં અમને મારા એક ફ્રેન્ડને ત્યાં આગળ નગરસેવક આવીને માર મારે છે એ પણ જાહેર થઈ ગયેલું છે. પણ આ નગરસેવકો છે અને નગરપાલિકા છે. તમારા વિસ્તારમાં એવા કેવા વિકાસના કામ હતા જે 5 વર્ષ સુધી નથી થયા? કામ તો સરકારે ઉપરથી ખટલાય મૂક્યા છે, પણ આ લોકોએ એક પણ કામ કર્યું નથી વિકાસનું. ઊંધા ઊંધા બિલ બનાવ્યા છે, ભૂગર્ભની ખોટી ખોટી લાઈનો નાખી છે, ખોટા ખોટા બિલ બનાવ્યા છે. જ્યાં 100 મીટરનું કામ થયું હોય 300 મીટરના બિલ બનાવ્યા છે. આ રીતે કરીને ખોટા ખોટા બિલ બનાવીને ભ્રષ્ટાચાર, એટલે ભ્રષ્ટાચાર જ કર્યો છે, બીજું કંઈ જ કર્યું નથી આ લોકોએ. મંદિર છે, મંદિરના બાજુમાં મોટો ઢગલો થાય છે કચરાનો, અને સફાઈમાં આટલો બધો ખર્ચો થવા છતાં સાફ થતું નથી કંઈ પણ. અને ખૂબ મોટી તકલીફ છે અહીંયા આગળ વોર્ડ નંબર 2 માં.
તો અહીંના લોકોનો બી સ્થાનિક લોકોનો બી નગરસેવક પ્રત્યેનો ખૂબ જ રોષ છે, કારણ કે ચૂંટાયા પછી વિકાસના કામમાં ઝીરો છે, કોઈ સંતોષ એમના કામથી નથી. બીજા એક સ્થાનિક છે, એમની સાથે ખાસ વાતચીત કરશું. શું છે આજે નગરસેવક છે, 5 વર્ષ સુધી છે એમના લેખાજો? કશું કોઈ કામ થયું નથી અને અમે હેરાન થઈએ છીએ, હેરાન થઈએ છીએ, એ વસ્તુ હકીકત છે. રોડના કામમાં હેરાન થઈએ છીએ, કચરાના કામમાં હેરાન થઈએ છીએ, બધી રીતે હેરાન થઈએ છીએ. પ્લસ એ લોકોને આટલા આટલા ફોન કરવા છતાં પણ કોઈ હાજર રહેતું નથી, એ વસ્તુ હકીકત છે. ખાસ એક જે નગરસેવકો જે ચૂંટા છે, ફરી વાર ચૂંટણી લડશે તો શું? જો જે પણ પાર્ટી, આપણે કોઈ પાર્ટીનું સમર્થન નથી કરતા અત્યારે, પણ જે પણ પાર્ટીને વિનંતી કરીએ કે જે પણ માણસોને તમે ટિકિટ આપો તો એવા એજ્યુકેટેડ પર્સનને આપો, કાં તો કોઈ એમનો એક ફોકસ હોય કે મારે આ વોર્ડ માટે કે મારે પાલનપુર માટે કે મારે ગુજરાત માટે કંઈક કામ કરવું છે, બરાબર છે? અચ્છા, એમાં બી પાછું અત્યારે જો મોદી સાહેબે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ બધી વાતો કરે છે, તો એવો કોઈ સેવક હોય કે જેને આ બધી ગેડ બેસતી હોય અંદર, એવું જ નથી કે આ તોડીને ફોડીને પાછું નવું કરવું, એવું નહીં. નવું કંઈક કરો, નવું પેલું વિકાસ કરો ડિજિટલ માટે. અત્યારે લોકો, અત્યારે અમારા 2 નંબર વોર્ડમાં કેટલાક એવા એરિયા છે કે જેમાં લોકોને કોઈ જાતની કોઈ આ રીતની ખ્યાલ પણ નથી આવતો કે ડિજિટલ ઇન્ડિયામાં શું છે. આગળથી બહુ મોટા કાર્યક્રમો ને બધું થતું હોય છે ને બધું આવતું હોય છે, પણ એ લોકોને જ્યારે તો એમને સમજ આપે એવો એવો ઉમેદવાર એમની ઘરે જઈ એમને બેસાડી, કાં તો એવા કોઈ પ્રોગ્રામ કરે કે જેમાં એ લોકોને સમજણ પડે, એ લોકો આગળ આવે, એ લોકો સમજે, એ લોકો પોતાનું વર્ક પણ પોતાનું ડિજિટલ કરી શકે, એવા ઉમેદવારને આપણે લાવવાની જરૂર છે આ વખતે. વોર્ડ નંબર 1 બાદ વોર્ડ નંબર 2ના જે સ્થાનિક રહીશો છે, એમનું એક જ કહેવું છે કે ડિજિટલ યુગમાં જે યુવાનો છે એ ખૂબ એક્ટિવ અને એજ્યુકેટેડ, જો યુવાનોને ટિકિટ આપવામાં એમને ચૂંટવામાં આવે તો એ વધારે એમની માંગ છે. શું કે હરિપુરા વિસ્તારમાં આદિને શું પ્રશ્નો છે? હરિપુરાના વિસ્તારમાં પહેલાથી જ પ્રશ્નો અમે મૂક્યા હતા કે અમને અમારા મકાનો નામે કરી આપો, નહીં તો જયંતિભાઈએ કોઈ અમને કોઈ જવાબ આપ્યા? 5 વર્ષ પૂરા થઈ ગયા, આ ગરીબ લોકો, અમે ગરીબ લોકો જે ઝૂંપડાની જે પરિસ્થિતિમાં રહીએ છીએ અત્યારે એ જ પરિસ્થિતિમાં છીએ. એ જયંતિભાઈ, આ વિપુલભાઈ રાવલ અને પેલા જે મુતાજી નગર, પેલા નોમે નથી ઓળખતો, આ બે માણસો અમારા હરિપુરામાં આવે છે, અમને આશ્વાસન આપે છે. બાકી બીજા બે જે ચૂંટાયેલા છે એમને તો હું ઓળખતો બી નથી. હું છેલ્લા 15 વર્ષથી હરિપુરાના નાકા ઉપર જઉં છું, કયો માણસ આવશે કયો માણસ જાય છે બધી મને ખબર છે. પણ આપણે એમની ઇજ્જત બી કરીએ છીએ અને માણસનું સારો વર્તાવ અમારા હરિપુરા સાથે કર્યો છે જયંતિભાઈ અને વિપુલભાઈ રાવલે, એમને માટે અમે આભાર માનીએ છીએ. પ્લસ પણ એમને અમારી સાથે દગો કર્યો કે અમને મકાન નામે કરી આપીશું, તમને તમારી સાથે રહીને અમે નામે કરાવી આપશું. આ પ્રશ્ન અમારો મોટો બનેલો છે હરિપુરામાં. એમાં અમને ભ્રષ્ટાચાર, એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, જમીનો અમને એવા સમાચાર મળ્યા છે કે બારોબાર બિલ્ડરોને વેચાઈ ગઈ છે. હવે મારું તો ઠીક, અમે તો કોઈ અમુક માણસો પૈસાવાળા છે, ગરીબ માણસો આપણે ક્યાં જશે? એમના માટે અમે તમને નમ્ર અરજ કરીએ છીએ કે આગળનો રસ્તો તમે કાઢી આપો અમને. તો વોર્ડ નંબર 2માં અનેક સ્થાનિક લોકોની જે સમસ્યાઓ છે 5 વર્ષ સુધી સોલ્વ થઈ નથી, ખાસ કરીને છે એમની સાથે. વોર્ડ નંબર 2ની જ્યારે વાત આવે છે ત્યારે નગરસેવકોની કામગીરીથી સ્થાનિકો ખૂબ નારાજ છે, તમને કેટલી નારાજગી છે? 100% વાત છે, નગરસેવકોએ ક્યારે કોઈ કામ કર્યું જ નથી, એમાં 5 વર્ષથી તો બિલકુલ કામ નથી થયા. અને જે કામ પાસ થયેલા છે, આજની તારીખમાં 2.5 વર્ષ થઈ ગયા કે જે આ રોડ બનવાનો છે, જે આ રોડ ઉપર આપણે ઊભા છીએ ને, એ રોડ પણ પાસ થયેલો છે. અને રોડ પાસ થયા છતાં બી એ રોડને બનાવ્યો નથી ને એ રોડ માટે મારા ઉપર હુમલો કર્યો હતો આ જ કોર્પોરેટરે, બરાબર છે? અને તો પણ છતાં કેસ થયા, બધું થયું, પણ આ શું છે, આ બધું કશું જ થાય નહીં, કારણ કે આ લોકો ખાલી રૂપિયા જ ખાવા આવ્યા છે, બીજું કશું કામ કરવા તો આવ્યા જ નથી. બીજી વાર એમને પસંદ કરશો? બિલકુલ ના કરીએ ને, બીજી વાર તો એને જો ટિકિટ મળે તો અંદર આવવા પણ નહીં દઈએ, પહેલી વાત છે. તો વોર્ડ નંબર 2ના જે નગરસેવકો છે એમની એટલી નારાજગી છે કે સ્થાનિકોનું કહેવું છે કે ભૂલથી જો બીજી વખત આવ્યા તો એમને અમારા વિસ્તારમાં ઘૂસવા પણ નહીં દઈએ. છેલ્લા 5 વર્ષની અંદર કોઈ વિકાસના એવા કામ નગરસેવકોએ નહીં કર્યા જે એમને આજે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.